અરે રાજા વડિયાર, આજે સર્વે જાન જમી ચૂકી છે, ચાલો સાથે બેસીને મીઠા ભોજન કરીએ. અરે રાજા અજમલ, જમવાની વાત તો પછી રાજા અજમલ, પણ પેલા મને એ કહો કે આ જે દીકરી વળાવતા, આજ તમારી આંખોની અંદર આંસુની ધાર શેને વહી રહી છે? હા રાજા વડિયાર, આ દુનિયાનો કયો બાપ હોય કે જેની દીકરી સાસરે જતી હોય એની આંખમાં આંસુ ન હોય? અરે રાજા અજમલ, એ તો રાજા વડિયારને પણ ખબર છે કે જેમની દીકરી સાસરે જતી હોય ને એમના બાપની આંખોમાં આંસુની ધાર જ હોય છે, પણ આ આંસુ મને કઈ ઓર દેખાય છે. માટે તમારા દીકરા કેટલા છે અને દીકરી કેટલી છે એની મને ઓળખાણ કરાવો. હા રાજા વડિયાર, જો દીકરા અને દીકરીની વાત કરતા હોય તો લાસા લક્ષ્મી અને સગુણા તડતર મારે દીકરી છે, પણ કુંવર મારે એકે નથી. અરે રાજા અજમલ, જા વાતની મને પેલા ખબર હોત ને તમારા દીકરાની જાન તમારા બકરણ ગઢમાં લઈને ન આવે, માટે મારા દીકરાની જાન આજ તમારા બકરણ ગઢના બાદર ભોગી છે, તે માટે હું જાઉં છું. અરે રાજા વડિયાર, આજ સુધી આપણે વેરી હતા, આજ વેરી મટીને વેવાય બનાશી, તો પેલા સાથે બેસીને મીઠા ભોજન તો કરતા જાવ. અરે ખમસ બાબી અજમલ, તમને મોહય કે આજ મેં દીકરી વળાવી એટલે મારા વેર વળી જા. અરે જો તમારે વેર લેવા હોય ને તો આવજો મારા પિંગલગઢને બાદર. જય મા ભવાની. અરે વીરવદા કહો મહારાજા, રાજ્યમાંથી તમારા માતૃશ્રીને બોલાવી રહ્યા. હે આજે પરધાન બોલાવે રાજ માતયા જો રે, એ આવજો રાજ ને દરબાર, પરધાન બોલાવે રાજ માતયા જો. અરે વીરા, અત્યારે રાજમાં બોલાવવાનું કારણ? અરે રાજમાતા, કામ તમારા મહારાજને પૂછાય છે. ભલે વીરા. અરે સ્વામીનાથ, અત્યારે મને રાજમાં બોલાવવાનું કારણ? હા સતી, આજ સુધી તો આપણી રહેત મને મેણા બોલતી હતી, પણ આજ જેને વેરીમાંથી વેવાય કર્યા એવા રાજા પઢિયાર પણ મેણા બોલીને ગયા છે, માટે હવે આવા મેણા મારાથી સહન નથી થતા. આપના કેવા મુજબ આપણી દીકરી સગુણાને ધામધૂમથી સાસરે બોલાવી, માટે હવે મને હરખેથી વન જવાની રજા આપો. સદી વન જવાની રજા આપો. હા મારા નાથ, તમે જેમ ક્ષત્રિય રાજન છો એમ જ હું કાર્ય નારી છું. મારા નાથ, સગુણાના લગ્ન પહેલા હું તમારા વચને બંધાણી હતી કે સગુણાને સાસરીએ વડાવીશ, પછી તમને રાજી ખુશીથી વનમાં જવાની રજા આપીશ. મારા નાથ, જો તમારે વનનો માર્ગ જ લેવો હોય તો મારી કોઈ ના નથી, પણ આ માથા કેરા મુગટ અને હયા કેરા હાર અમને સોપતા જાઓ સ્વામીનાથ. ભલે સદી. આજ માથાનો મુગટ સતી રાણી તમને સોપો, ચલાવો રોડે રે એવા રાજને ચલાવો રોડે.
કારણ કે હું મોટો ડિંગમર નો દીકરો ગણો, લાય કસરું સાફ કર્યા વગર બેસી જાઓ. હર હર મહાદેવ. આ થોડાક ઠાર હે કેવું લાગતા હે હેન ઠાર? હા લાવો. છે કોઈ પાસે હાદી? છે હાદી પીવે? આ બીડી હોય તો લાવો બાપા, લાવો લાવો, લઈ લો લઈ લો. બાપી વાહ, આ હા હા હા, લાવો લાવો. અમે માગીને જ બીડી પી, અસલ અઘોરીના પેટ ના સી. બીડી થઈ ગઈ મોંઘી 20 રૂપિયાની જોડી, બાકા હતો અલગ. બીડી કે હું બિચારી, જરદો કે હું જાણું, અને હું બંધાણી નો દીકરો, દોરા સુધી તાણું. બીડી બહુ મોંઘી થઈ ગઈ, એટલે હું ભાઈ એકાદી ટાઈટની હોય ને ટેકો રે. આર આર મહાદેવ. હું દાઢી હળગી. ઓલાઈ ગઈ કે ડુપ્લિકેટ હળગે નો વાંધો નહીં, પણ થોડી ઘણી ઓરિજિનલ છે એ જ આવે. એ કરતા બેન જગવા દે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, એને ઘેર ઘેર ધોતિયા શિવાય. આ લાગી નારી સામે મને જજા દેખાય છે. ધજા છે તો મંદિર છે, અને મંદિર છે તો પૂજારી મહારાજ ભગવાનની પૂજા કરતા હશે. તો લાભ જઈને તપાસ કરું. અરે પૂજારી મહારાજ, એ અટમાળા પટમાળા, હે સાધુ મહાત્મા, એ પોપિયાની બીની માળા, હે ગુરુ મહારાજ, અમારી જાળીએ અડધી રહેતે મધ રહેતે કોણ બોકાહા નાખે? લાઈ જોઈ આવું. અલા ગિનારી, બિસ્તરો તો ભેગો જ રાખવો પડે, કઈ ભગવાન થાય નક્કી ન હોય. Thank you.
અલક કિનારી જય મહાકાલે કલકત્તા વાલે ભાંગ મે ઋષિ સચ્ચે રે વે સુલા બરા રે વે ભંડાર અલક ગિરનારી બોલો ભક્તરાજ એ ડાબો ઓહો ડાબો હાથ છે ભગત આ જમણો હાથ છે પૂજારી મહારાજ હા મહારાજ આ સામે મને જજા દેખાય છે આ દેખાય છે એ ધજા શેની છે ઈ બે ધજા પોલિસ્ટર ની છે પૂજારી મહારાજ ધજા તો બધી કાપડ ની જ હોય 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 તો સામે મંદિર દેખાય ઈ શેનું છે એ મંદિર અમારા બાપનું છે પૂજારી મહારાજ હા મહારાજ જો મંદિર માં તમે પૂજા કરતા હોય હા તો મંદિર તમારું જ હોય 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 પણ એમાં મૂર્તિ કોની છે બાપનું મંદિર હોય તો મૂર્તિ લગભગ માની જ હોય ને પૂજારી મહારાજ હા મહારાજ હું જંગલો જંગલ ભટક્યો હા જંગલો જંગલ ભટકા અને રાતે અમને ભટકા હું દૂર દૂર થી આવું છું શેર માટેની ખોટ છે એ મારે ત્યાં શેર માટેની ખોટ છે એટલે ભગવાન નું ભજન કરવા આવ્યો છું તમારે શેર માટેની ખોટ હોય તો સરપસ ના ટ્રેક્ટર માં ભરી આવો બે ટ્રેક્ટર પૂજારી મહારાજ હા મહારાજ ઈ શેર માટી નહીં તો મારે ત્યાં એક પણ પુત્ર નથી હું વાત કરો છો એટલે ભગવાન નું ભજન કરવા આવ્યો છું તમારે ભજન કરવું છે હા પૂજારી મહારાજ તી હું અહીંયા ભવાડો કરું છું ઓ એમ નથી કેતો તી તમે ચોસ કેમ ઓ એમ કહો છો તમે ભજન કરતા હશો હા પણ મારે ભેગા બેસીને ભજન કરવું છે આ તો કોઈ વાંધો નહીં સ્નાન કરતા હો ભલે પૂજારી મહારાજ બરાબર છે ગંગા છે ગોમતી છે ગોદાવરી છે કાવેરી છે સિંધુરી છે આગળ જાવ તો ગટ્રેશ્વરી છે ગમે નદીમાં સ્નાન કરતા હો કાઈ પણ થાય એટલે પેલા મને જગાડજો હું પંચમુખના ધૂણા આગળ બેવડો તેવડો પીડ્યો છું ભલે પૂજારી મહારાજ બરાબર છે અરે હો એ ધીમે ધીમે હાલો ગામોરી
મસ્તક જુદા કરું પેલો ઘા મારતા આજ મને મારી સંસાર દેખો દઈ રહી છે તો લાવ આલ્યો લાવ લાવ લીજો કોર ઇંગાય તમારે અમારા બિસ્તરાને પાટુ કેમ મરાય હે અમે તમને ખબર છે અનમોલ રતન છે આમાં મારા ગુરુજીનું ખોપરું હતું મારા ગુરુજીને ખોપરાને તમે પાટુ માર્યું સંકટ પડે ત્યારે અમને યાદ કરજો આ સંકટ સમીના વાતળા ઘેરાઈ ગયા છે તો લાઈ મારથી મોટા બ્રહ્મદેવ ને સમરી આ તપો નિંદ્ર હાજર કરું રણ વિખણ કરી નાખ્યું આજ ઇન્દ્ર બોલાવે બ્રહ્મા યામ ચોરે બોલાવે બ્રહ્મા યામ ચોરે આજ તપોવન મદારી આજ તપોવન મદારી ઇન્દ્ર બોલાવે બ્રહ્મા યામ ચોરે યદે ઇન્દ્ર બોલાવે બ્રહ્મા યામ ચોરે આ બ્રહ્મદેવ યદે ઇન્દ્ર બોલાવે બ્રહ્મા યામ ચોરે ફક્ત સાડા ત્રણ દિવસ ની અંદર આજ મારું ઇન્દ્રસન બોપટના ને પાંદરા ની માફક હાલક ડોલક ડોલ્યું છે બ્રહ્મદેવ હવે તે કોણ કળા માથા નો માનવી જાગી ગયો કે આજ મારું ઇન્દ્રસન પડાવી લેવા માંગે બ્રહ્મદેવ આના વિશે આપ જાણતા હો તો મને જલ્દી વાત કરો નતર એ પાપીના ધરતી મસ્તક જુદા કરો અરે નરેન્દ્ર આવે શું કાંઠી આણતો કેતા નહીં જાણતા હોય તો કેતા નહીં લો ગાડી હોત આવી તો હે બ્રહ્મદેવ કેતા નહીં આના વિશે આપ જાણતા નથી તો કોણ જાણે છે કોણ જાણે છે અરે નરેન્દ્ર મારાથી મોટા વિષ્ણુ જરૂર જાણતા છે તો હે બ્રહ્મદેવ વૈકુંઠ પતિ વિષ્ણુદેવ ને સમરી આ તપો નિંદ્ર હાજર કરો કેતા નહીં મારા વાળ ખેંચી નાખ્યા યજ બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે યજ બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે આવજો તો કોણ મોઢારી આવજો તો કોણ મોઢારી આવજો તો કોણ મોઢારી બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે આ વિષ્ણુ યજ બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવ્યા રે હે વિષ્ણુ યજ બ્રહ્મા બોલાવે
હારું છું. અરેન્દ્રદેવ અત્યારે અમારા શું કામ પડ્યું? હરે વિષ્ણુ ભાઈ, તમારા ચરણમાં ઇન્દ્રના નમન છે. ઇન્દ્રો અંદર સાંભળો વિષ્ણુ ભગવાન, સાંભળો. બાર બાર માસ નહીં, બાર બાર દિવસ રહી, ફક્ત 3.5 દિવસ ની અંદર આજ મારું નિદર્શન પોપટના પાંદડાની માફક હલક ડોલક ડોલી લ્યો છે. જાણતા હોય તો જલ્દી મને વાત કરી દો, નતર બાપીના ધરથી મસ્તક હું જુદા કરું.